રૂપાણી સરકારના સફળ 4 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્ટાર્ટઅપ વધે અને રોજગારી વધે તેવા પગલાં લેવામાં આવશે અને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને 12% રકમ પરત આપવામાં આવશે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે એના 12% જેટલી જ રકમ એને પાછી આપવામાં આવશે. એટલે ઉપર એક સીલિંગ 12%ની આપણે SGST ની જે આવક થશે એમાંથી 12%ની સીલિંગ સાથે એમને પાછું આપવામાં આવશે. પરિણામે વળતરની રકમ હવે વધુ પ્રિડિક્ટેબલ અને પારદર્શક થશે અને જેનાથી ઉદ્યોગોનો ઝડપી નિર્ણય લેવામાં એને મદદ થશે. કોઈ પણ ઉદ્યોગ એકમને આપવામાં આવતી વળતરની રકમ કોઈ અપર લિમિટ નથી અને એને કારણે મોટા ઉદ્યોગ હોય નાના ઉદ્યોગ હોય એ બધાને સમાન તક મળશે. એટલે મોટા ઉદ્યોગો પણ આવશે, નાના ઉદ્યોગ પણ આવશે, કારણ કે ઉપર અપર સીલિંગ નથી. ટોટલ જે છે એના 12% એને મળશે. પછી મોટા હોય તો મોટું મળે, નાના હોય તો નાનું મળે, બધાને સમાન તક આપવામાં આવશે. મોટો નિર્ણય એ કર્યો છે કે જમીનની કિંમત ખૂબ ભારે હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય છે અને એટલા માટે જે ઉદ્યોગો આવશે નવા એને સરકારી જમીન અમે લીઝ ઉપર આપશું. એટલે એને જમીનની પૂરી કિંમત ચૂકવવી ન પડે અને આ લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે. બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં એને ચૂકવવાનું રહેશે. આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીનને મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે. એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસમાં રિસર્ચ અને ઇનોવેશનને પણ મહત્વ સરકાર આપવા માગે છે અને એટલા માટે રિસર્ચ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સેન્ટરમાં પોલિસીનો લાભથી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે.